નમસ્કાર ગુજરાત ભરના સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ યસ આજથી 1 સપ્ટેમ્બર છે 10th અને 12th બોર્ડ એક્ઝામ ઓલમોસ્ટ મેં ફિગર તમને બધા આપણે બહુ ડિટેલમાં પણ જાશું પણ અત્યારે તમને ઓવરવ્યૂ આપું તો ગયા વર્ષે રિપીટર્સ ને બધું જે ફિગર ગવર્મેન્ટના 5-6 સેગમેન્ટ્સમાં અલગ અલગ રજીસ્ટ્રેશન થાય છે મેઇનલી 7-1 લાખ સ્ટુડન્ટ્સ હતા જે ફ્રેશ 6.5 લાખ 7 લાખ પ્લસ રિપીટર્સ 1.5 લાખ જેવા બધું થઈને તો ઓવરઓલ ગવર્મેન્ટનો ફિગર હતો સમથિંગ 9 લાખ ઉપર 9.5 લાખ આસપાસ સ્ટુડન્ટ હતા ખાલી 10th બોર્ડ એક્ઝામમાં યસ અને 67-66% કંઈક રિઝલ્ટ હતું એક્ઝેક્ટ ફિગર મને યાદ નથી પણ 6ની સિરીઝમાં હતું યસ આપણે બધું જોશું 12th સાયન્સમાં પર્ટિક્યુલર જોઈએ તો 1,10,000 સ્ટુડન્ટ હતા 2023માં એક ફિગર પકડીને ચાલીએ તો ગુજરાત ભરના 12th અને 10th બોર્ડ 10th કોઈ આપણે કેટેગરી નથી હોતી પણ આપણે મેઇન સબ્જેક્ટ પકડીને ચાલીએ તો એ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના થઈને 9-1 લાખ સ્ટુડન્ટ સાયન્સ 12th પકડીને ચાલીએ તો 1 લાખ સ્ટુડન્ટ મતલબ 10.5 લાખ સ્ટુડન્ટ એક સાથે માર્ચ 2024માં એક્ઝામ આપશે રાઈટ આ બધા જ સ્ટુડન્ટના પેરેન્ટ્સ એના રિઝલ્ટથી લઈ અને એના આખા વર્ષ દરમિયાન પ્રિપરેશનમાં ખૂબ જ ટેન્શનમાં રહેતા હોય છે સ્ટ્રેસમાં પણ રહેતા હોય છે અને બાળકો પાછળ તનતોડ મહેનત કરતા હોય છે રાઈટ તો એના ભાગરૂપે આજથી જ અમે પહેલ ચાલુ કરીએ છીએ મેં 2-3 વિડીયોઝમાં કીધેલું જ હજી પણ રિક્વેસ્ટ કરીશ મારા બધા જ એક બાય હાર્ટ કનેક્ટ થયેલા બધા જ સ્ટુડન્ટ નીટ રિલેટેડ કાઉન્સેલિંગ રિલેટેડ એના પેરેન્ટ્સ તમારા ફેમિલી ગ્રુપમાં જે કોઈ આવું 10th 12th હોય એના સુધી ચાર્વિક એકેડેમિયા અને ઇન્ટેક્સિસ બંનેની યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરાવો એને જે કંઈ મળશે ને એ પરફેક્ટ ઇન્ફોર્મેશન હશે સાચી ઇન્ફોર્મેશન હશે અને એને યુઝફુલ થાય હંમેશા એવી જ હશે એનો ટાઈમ વેસ્ટ નહીં થતો હોય રાઈટ આ સિવાય પણ અમે નર્સરીથી જે ચાલુ કરી છે એનો પણ વિડીયોઝ આવી જ જશે હવે અમે આખું જ એક અમારું જે કંઈ આ 3-4 વર્ષનું બધું રિસર્ચ છે એ એક સાથે તમને સ્ટેપ બાય સ્ટેપ ઝડપથી આપવાની કોશિશ કરી રહ્યા છીએ રાઈટ આજે આપણે 10th અને 12th માટે જ મળીએ છીએ તો એના ઉપરથી હું તમને પહેલા વહેલા તો જેમ અમે તમને નીટમાં એક ટ્રસ્ટ કરાવડાવ્યું અમે બુક્સ તમને દેખાડી તો તરત તમને એમ થાય સર આવું તો ઘણું અવેલેબલ છે તમારામાં શું ડિફરન્ટ છે સૌથી પહેલા અમારે તમારો વિશ્વાસ જોશે વિશ્વાસ ક્યાંથી આવશે અમે સ્ટોરી કરશું તો એ વિશ્વાસ નહીં આવે કારણ કે સ્ટોરી ટેલર ઘણા છે રાઈટ તો સૌથી પહેલા હું તમને દેખાડું છું જે અમારી મેથ્સની બુક હતી એ બુક કે અમે તમને જે સેમ્પલ પેપર્સ બધા આપવાના છે એ કેવી રીતે અમે કોઈ સીધે સીધી કોપી પેસ્ટ કે અમારું આવતું જ નથી તમને નંબર ઓફ આવી હેન્ડ રિટન મતલબ અમારા એક 10th અને 12th જે મેથ્સ ફેકલ્ટી છે એના તો હું તમને 1000 પેપર્સ લખેલા શો કરી શકું કેવી રીતે આવા હેન્ડ રિટન એમના પેજ એક એક પેજ કે આ પેપર બેંક છે જીએસઈબી 2023 સી 10th મેથ સ્ટાન્ડર્ડ નું પેપર આખું પેપર કયા ચેપ્ટરના કયા ટોપિકમાં 1 માર્ક નો ક્વેશ્ચન હતો આ હેન્ડ રિટન આવા પેજીસ મોર દેન 1000 હું તમને શો કરી શકું લાઈવ બધા જ ક્વેશ્ચન્સ આખી પીડીએફ ના આપણે નંબર ઓફ પેજીસ જોઈએ લાઈવ જોતા જોતા જ સાથે જ તો ઓલમોસ્ટ એક પેપર ની અંદર 22 પેજીસ છે કે 4 સાઈઝ ના 22 પેજીસ આઈડી સાથે આ બધું જ અમે તમને જે બુક આપી એ બુક પણ આવી રીતે આખી કોમ્પ્યુટરાઇઝ છે આ પેજ નો લિસ્ટ છે આખા આવા જેડબલી મેઇન ના ક્વેશ્ચન્સ હોય એવું નહીં આ બીજું પેજ પેપર પણ આપણે જોઈએ આ બેઝિક મેથ્સ નું પેપર છે 2023 નું જ જૂના જે ચેપ્ટર ટોપિક મુજબ આખું જ આ પણ એટલા જ પેજ ની આખી પીડીએફ હશે અને બધું જ સેલ્ફ પેલા ઇવેલ્યુએશન કરેલું છે જાતે પેલા બધા જ પ્રશ્નો સોલ્વ કર્યા છે લખ્યા છે રાઈટ અને આ જ કન્ટેન્ટ અમે અમારી સાઇટ ઉપર બધું ચડાવ્યું છે એ જેડબલી મેઇન નું હોય નીટ નું હોય કોઈ પણ કન્ટેન્ટ આવી રીતે આ લાઈવ બધું ડોક્યુમેન્ટેશન અમે તમને શો કરી શકીએ એમ છીએ એના ભાગરૂપે હું તમને અપડેટ આપું છું તમને કોન્ફિડન્સ અને વિલ પાવર આવે બાકી આવી કદાચ 100-200 સાઇટ મળશે કે અમે સેમ્પલ પેપર તમને આપશું યસ હું તમને ત્યાં સુધી અપડેટ આપું ગવર્મેન્ટે સેમ્પલ પેપર 10th અને 12th બોર્ડના બહાર પાડ્યા
એને એ જ પેપર બહાર પાડ્યા છે આ વર્ષે કે જેમાં જેમાં મેજર ચેન્જ આવ્યો હતો, પેલા તો મેથ્સ અને સાયન્સ, મેથ્સ ના બંને પેપર આપ્યા છે સેમ્પલ પેપર, બેઝિક અને સ્ટાન્ડર્ડ, સાયન્સ નું પણ વાઇપુ છે, પ્લસ હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ અને ઉર્દુ ફર્સ્ટ લેંગ્વેજ. ગવર્મેન્ટે આ વર્ષે આ છ જ પેપર બહાર પાડ્યા છે. એટલે તમારા તમારા જે કોઈને સેકન્ડ લેંગ્વેજ આવતી હોય ગુજરાતી, કે ફર્સ્ટ લેંગ્વેજ આવતી હોય ગુજરાતી, પ્લસ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ આવતી હોય, હિન્દી સેકન્ડ લેંગ્વેજ આવતી હોય, એ બધાને જૂના જ સેમ્પલ પેપર્સ કામ લાગશે. 24 માટે એમણે 10th માં આટલા જ પેપર બહાર પાડ્યા છે. તો આ બધા જ પેપર પાછા ગવર્મેન્ટ ખાલી ગુજરાતીમાં આપે છે, રાઈટ? આનું મેં તમને આના પહેલા પણ દેખાડેલો છે વિડીયોમાં. આ બધા જ પેપર નું વિથ ઇંગ્લિશ, અમે પેપર બધા ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યા છે અને આ બધા જ પેપર નું ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવું હેન્ડ રિટન જે તમે સોલ્યુશન જોયું એ બધું જ પ્રિપેર્ડ કરી અને અમે તમને આપશું 10th અને 12th બંનેનો. 12th ના પણ બધા પેપર આપણે જોઈ લઈએ. 12th માં મેઇન ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ચારે ચાર સબ્જેક્ટ, એના ગુજરાતી મીડિયમ પેપર અને એ બધાનું એક ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ અને હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ નું સાથેનું ગવર્મેન્ટ આ વખતે આપ્યું છે. બાકીના પેપર ઇવન સંસ્કૃત સહિત અમે બધા જ પેપરના સોલ્યુશન્સ તમને આપશું, રાઈટ? ઇવન જો બાયોલોજી નું પેપર અહીંયા અપલોડ થાય છે, બાયોલોજી નું પેપર પણ હેન્ડ રિટન જ સોલ્યુશન અમે રેડી કર્યું છે, કોઈ જાતના કોપી પેસ્ટ નહીં. આમાં તમારા જે ઇમ્પોર્ટન્ટ વર્ડ ની નીચે જેને કહેતા હોય છે જનરલી ટેગિંગ, ઘણા કહેતા હોય, ઘણા અંડરલાઈન કહેતા હોય, ઘણા એને કીવર્ડ્સ કહેતા હોય, એ બધા કીવર્ડ્સ નું પણ અમે તમને સેપરેટ આખું જ સિસ્ટમથી બધું કરાવશું, રાઈટ? તો આ છે 12th બોર્ડ અને 10th બોર્ડ ના સ્ટુડન્ટ ની અમારી આખી જ એક અનોખી પહેલ, રાઈટ? અત્યારથી જ તમને એક વોટ્સઅપ નંબર આપી દઈએ છીએ, જે 10th ના સ્ટુડન્ટ છે પોતાનું નામ, એક ફોન નંબર અને અત્યારથી અમારું રજીસ્ટ્રેશન ચાલુ કરાય, બધી જ ફેસિલિટી અમે સ્ટાર્ટ કરશું તમને આપવાની વહેલામાં વહેલી તકે. અમે ડેડલાઈન પકડીને ચાલીએ છીએ, 15 સપ્ટેમ્બર સુધીમાં તમને ઇનપુટ્સ આવવા મળશે. તમને એપમાં લોગ ઇન કરવા મળશે, એમાં તમને આ બધા જ સેમ્પલ પેપર્સ વિથ સોલ્યુશન, આવી જે હેન્ડ રિટન બધા સોલ્યુશન અમે કરેલા છે એમાંથી જ તમને બધા સેમ્પલ પેપર્સ એના સોલ્યુશન્સ એ બધું જ અમે તમને ત્યાં લાઈવ દેખાડશું. યસ, 12th ના બધા જ પેપર, ફિઝિક્સ નું સોલ્યુશન લખાઈ ગયું છે, કેમેસ્ટ્રી ના સોલ્યુશન લખાઈ ગયા છે, બાયોલોજી ના સોલ્યુશન લખાઈ ગયા છે, મેથ્સ નું સોલ્યુશન અત્યારે લખાય છે. આ બધા જ સોલ્યુશન, આ બધી સિસ્ટમ અમે તમને એપ થ્રુ આપશું, વેબ થ્રુ પણ આપશું. અને યસ, હું પેરેન્ટ્સને પણ એ બધા જ માં અમુક સજેશન્સ પણ આપીશ કે એ આ સિસ્ટમ નો યુઝ કરે, પણ એ બધા જે ગેજેટ્સ છે, યસ, તરત જ આપણને સ્ટ્રેસ આવે, મોબાઈલ યુઝ નથી કરવા દેવાના બોર્ડના સ્ટુડન્ટને, બને એટલા એમનાથી દૂર રહે, સારું છે આપણી હેલ્થ માટે અને એના રિઝલ્ટ માટે, બંને માટે. યસ, પણ અમે તમને એના એક એને કેવી રીતે યુઝ કરવો એ પણ તમારી સામે બધા અપડેટ્સ આપશું કે ઓછામાં ઓછા સમયમાં કોઈ પણ બાળક ડિસ્ટ્રક્ટ થયા વગર, મતલબ એ સિસ્ટમથી એનો મિસયુઝ કર્યા વગર આપણે કેવી રીતે યુઝ કરશું એ પણ આપણે જોતા રહેશું, રાઈટ? આવી રીતે છે અમારા 10th અને 12th માટેની કમ્પ્લીટ તમારા માટેની પ્રિપરેશન. આ બધા જ ગવર્મેન્ટના સેમ્પલ પેપર એ ઇંગ્લિશમાં અવેલેબલ છે, તો ઇંગ્લિશના સ્ટુડન્ટ માટે એ બધું જ લઈને અમે તમારી સાથે ડિટેલમાં આવી રહ્યા છીએ. જોડાયેલા રહેજો અને હમ્બલ રિક્વેસ્ટ, મેક્સિમમ લોકો સુધી આપજો, આ મેસેજ પહોંચાડજો. અમારો ધ્યેય એક જ છે, જેમ અમે નીટના સ્ટુડન્ટ્સ માટે આ બધી જ એક્ટિવિટી કરી અને જે બેનિફિટ આખી એજ્યુકેશનમાં બધાએ લીધો, આખા ગુજરાતભરના સ્ટુડન્ટોએ, એવું હવે અમે આ 10.5 લાખ સ્ટુડન્ટો જે હશે ઓલમોસ્ટ, એ બધા સુધી એક ઓર્ગેનિક હેલ્પ પહોંચાડવા માંગીએ છીએ. બાકી તો નીટના સ્ટુડન્ટ્સના તમે વિડીયો જોશો તો ફેક સ્ટોરીઓ, ફેક ન્યૂઝ, વ્યુઅરશિપ માટેના જે બધા અત્યારે અવેલેબલ છે, ઇઝીલી લોકો એમાં ભરવાઈ જાય છે, તો એ બાબતથી દૂર રહીને ચાર્વિક એકેડેમીની ટીમ આવી રહી છે આ બધા સ્ટુડન્ટ માટે હું બધું ડિટેલ લઈને, રાઈટ? આવું જ અમે ચાલુ કરીએ છીએ એ બંને સ્ટુડન્ટ માટે હેન્ડરાઇટિંગનું પણ, કે અક્ષર જેટલા તમારા સારા હશે એટલું તમારું પેપર સારું લખાશે, એટલા તમને માર્ક્સ ઓટોમેટિક એક્ઝામિનરને દેવાની પણ ઈચ્છા થશે, નાની ભૂલ હશે ને તો પણ એ રેક્ટિફાઈ પ્રોપર કરી શકશે કે સ્ટુડન્ટે શું કામ ભૂલ કરી. એ ભૂલ જો એ રીતની હશે તો એ અડધો જ માર્ક કાપશે. જો તમારા હેન્ડરાઇટિંગ કે પ્રેઝન્ટેશન પ્રોપર નહીં હોય તો એ કદાચ 4 માર્કના ક્વેશ્ચનમાં
એક્ઝામિનર ને અડધો કાપ પોસે ને એની જગ્યાએ એક માર્ક કાપી લેશે, ત્રણ જ તમને આપશે. આ એક નોર્મલ હ્યુમન સાયકોલોજી છે, પ્રોસેસ છે એમ પણ તમે કહી શકો. તો આ બધી જ વસ્તુની અંદર અમે તમને લાઈવ ડેટા સાથે અમે આવું 200 સ્ટુડન્ટ ઉપર અમારી જૂનાગઢ બ્રાન્ચમાં પેલા ઇમ્પ્લિમેન્ટ કર્યું, એના રિઝલ્ટ જોયા, એ પણ અમે તમને લાઈવ શો કરશું. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેના સ્ટુડન્ટોને અમે વર્કશીટો આપી, વર્કશીટો પણ તમે શો કરી દો અત્યારથી જ. એ વર્કશીટો ફર્સ્ટ ટાઈમ સ્ટુડન્ટને પણ આશ્ચર્ય થયું કઈ રીતની હતી, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને પણ આપી. અમે રીતસર આ બધી વર્કશીટોના લાઈવ તમને બધા ડેટા દેખાડશું. એ લોકોને અમે જે આપણે નર્સરી પ્લેઆઉટમાં જેમ ઘૂંટતા હોય છે, નર્સરી એલકેજી લોઅર કેજી હાયર કેજી બંનેની અંદર, એવી રીતે અમે સ્ટુડન્ટોને આવા પેલા થોટ્સ આપ્યા, ત્યાં સુધી હાર ના માનશો જ્યાં સુધી જીતી ના જાઓ. શિક્ષણ ખૂબ જ આદર્શ વ્યવસાય છે, તે વ્યક્તિના ચરિત્ર અને ભવિષ્યને આકાર આપે છે. આવા એ લોકોને પેલા અમે 3 દિવસ આપ્યા કે જેના લીધે એના હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ થાય. સાયન્સનું પેપર પણ આ જ રીતે લખવાનું છે ને, ગુજરાતીમાં જ, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટોને, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને ઇંગ્લિશમાં. એટલે આ 3 દિવસ આ બધી પ્રોસેસ આવી, તો ઇંગ્લિશમાં પણ આપી વર્કશીટ. યસ, એમાં પણ અમે આવા થોટ્સ જ લીધા કે જે એમને એનર્જી આપે. અમે એમને ત્યાં સુધી કીધું કે તમે સોશિયલ મીડિયામાં હવે ટાઈમ વેસ્ટ કરતા હો મોબાઈલમાં જોતા જોતા, યસ, એની જગ્યાએ મ્યુઝિક સાંભળો, એ તમને ફ્રેશનેસ આપશે, તમારી એનર્જી બુસ્ટઅપ કરશે, અને પેરેલલ આ તમે પ્રેક્ટિસ કરો. વી બીકમ વોટ વી થિંક અબાઉટ, રાઈટ? આવા બધા જ અમે સારા સારા થોટ્સ એમને હેન્ડરાઇટિંગમાં આપ્યા. સામેથી 2 દિવસ પછી સ્ટુડન્ટ લેવા આવ્યા કે સર અમને વધારે વર્કશીટ્સ આપો, અમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. આવી બધી જ વર્કશીટો તમે હવે અમે ધીરે ધીરે એમના રિઝલ્ટ પર જોયું, એટલે અમે નર્સરીથી લઈ અને 12th સ્ટાન્ડર્ડ સુધીના આખા પ્રોગ્રામ્સ બનાવ્યા. બધું જ શેર કરશો, બધું જ તમને જે રીતે જરૂરિયાત હશે, જેને જેવું માઇન્ડસેટ હશે એ પ્રમાણે અમે આપશું, રાઈટ? તો હવે 10th અને 12th ના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જોડાઈ જાઓ આ અભિયાનમાં તમારા ડેવલપમેન્ટ અને રિઝલ્ટના ભાગરૂપે, રાઈટ? મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે, ડિટેલ સાથે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશું. અને યસ, અત્યારથી જ નંબર તમને આપી દેવામાં આવ્યો છે, એ નંબર ઉપર તમે તમારું રજીસ્ટ્રેશન ચાલુ કરી દો, જસ્ટ અમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડો. અમે કોઈ એનો મિસયુઝ નહીં થાય, ક્યારેય પણ અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ. બધું જ તમને ઈચ્છા હોય, તમને યોગ્ય લાગે, તમને એ બધું પ્રોપર લાગે, તો જ અમારી સાથે કનેક્ટ થાજો. અમે ક્યાંય તમારી જે કંઈ એક મેથડ છે, જે કંઈ તમારી એક સિસ્ટમ છે, જે કંઈ તમારું માઇન્ડસેટ છે, એને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરીએ, પણ યસ, તમને હેલ્પફુલ થવાની પૂરેપૂરી કોશિશ કરશો, રાઈટ? નમસ્કાર, થેન્ક યુ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે.